પવિત્ર રમજાન માસ નિમિત્તે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર રમજાન માસ દરમિયાન ઝહીર ગનીભાઈ ખુરેશી દ્વારા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ દર વર્ષે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના જુદા જુદા જિલ્લાના અગ્રણી કાર્યકરો, ભાજપના પ્રદેશ મંત્રી અને વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, હજ કમિટી પૂર્વ ચેરમેન પીર મોહમ્મદ અલી કાદરી, હક મોઇન બાપુ, કાઉન્સિલર રમેશ રાજા, ઈદગાહના ખતીબ સૈયદ સાહબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત થયું છે. હું રમજાન મહિનાની સૌને, સૌ મુસ્લિમ ભાઈઓને બહેનોને શુભેચ્છાઓ પાઠવું છું અને આજના રોજાનો ઉત્તમ ફળ એમને મળે એવી શુભકામનાઓ પાઠવીને સૌને નમસ્કાર. આજે રાષ્ટ્રીય મુસ્લિમ મંચ એના દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે. અમારા ખૂબ વર્ષો જૂના જનસંઘના કાર્યકર્તા એવા ગનીભાઈ કુરેશીના દીકરા ભાઈ શ્રી ઝહીરભાઈએ આ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા ઇફ્તાર પાર્ટી સૌ મુસ્લિમ ભાઈઓ બહેનોને બોલાવીને એમને રોજો છોડાવવા માટેનું આ ઉત્તમ પવિત્ર કાર્ય કર્યું છે. એ સમયે અહીંયા સૌની વચ્ચે આવીને આવા પવિત્ર મુસ્લિમ રાષ્ટ્રીય સેવા સમાજના અધ્યક્ષ ગનીભાઈ કુરેશી ને આજે આજ રમજાનનું પવિત્ર માસ ચાલે છે એમાં બધાને આમંત્રિત કર્યા. આમંત્રિત કરીને એમણે બધાને જે આ રોજાનો કાર્યક્રમ રાખ્યો છે, આ એકતા હિન્દુ ધર્મની અંદર જેમ ઉપવાસ રાખવામાં આવે છે, જેમ નિર્જળા એકાદશી કરવામાં આવે છે, એમ મુસ્લિમ ધર્મમાં પણ પુરાણમાં પણ રોજાનો જે નિયમ છે એ રાખ્યું છે. એટલે આજના દિવસે બધાને એ જ શુભેચ્છાઓ પાઠવાનું મન થાય કે આવીને આવી એકતા કાયમ માટે રહે અને બધા ઉપર ભગવાનના આશીર્વાદ રહે એવી મારી બધાને હૃદયથી શુભેચ્છાઓ છે. જૂની આદત હતી કે ઇફ્તારીના કાર્યક્રમો રાખતા એમના સુપુત્ર ઝહીરભાઈ પણ એમના નકશે કદમ પર ચાલી રહ્યા છે અને આજે વડોદરા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી ઇફ્તારીનું જે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આદરણીય ચૌહાણ સાહેબ અને ગનીભાઈની જૂની આદત હતી કે ઇફ્તારીના કાર્યક્રમો રાખતા એમના સુપુત્ર ઝહીરભાઈ પણ એમના નકશે કદમ પર ચાલી રહ્યા છે અને આજે વડોદરા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી ઇફ્તારીનું જે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આદરણીય ચૌહાણ સાહેબ અને ચાર ચાંદ લગાવી દીધા છે એમને શુભેચ્છાઓ પાઠવી અને અમારા રોજાને બરકત આપી છે એ બદલ અમે સમાજ વતી આદરણીય મહારાષ્ટ્રીનો અને આપણા ડેપ્યુટી મેયર અને અમારી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી કે જેમણે હમણાં જ અમને 100% સફળતાઓ અપાવી છે એવા ચૌહાણ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મુસ્લિમ ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી છું.